पाटण तालुका पंचायतना प्रमुख अने उपप्रमुखनी प्रांत अधिकारीना अध्यक्ष स्थाने वरणी कराया बाद आजरोज कारोबारी समितिना अध्यक्षनी वरणी तालुका विकास अधिकारीना अध्यक्ष स्थाने करवा माटेनी बैठक योजाई हती। त्यारे पाटण तालुका भाजपना प्रमुख मगनभाई पटेल अने मंत्री जलूजी ठाकुर कार्यकारी अध्यक्षनुं मेन्डेट लईने आवी तालुका विकास अधिकारीने सुप्रत करवामां आव्युं हतुं। त्यारे कारोबारी समितिना कार्यकारी अध्यक्ष अने कायमी अध्यक्षनी वरणी करवामां आवी हती, जेमां सौप्रथम कार्यकारी अध्यक्ष तरीके रमेशजी ठाकुरनी दरखास्त करवामां आवता तेओनी कारोबारी समितिना कार्यकारी अध्यक्ष पदे वरणी करवामां आवी हती। ત્યારબાદ રમેશજી ઠાકોરના અધ્યક્ષપદે કાયમી કારોબારી અધ્યક્ષ તરીકે કમલીવાડાના જગતસિંહ બાબુજી રાજપૂત માટે દરખાસ્ત અને ટેકો રજૂ કરાતા હાજર તમામ સદસ્યો દ્વારા સર્વાનુમતે તેઓની વરણી કરવામાં આવી હતી। ત્યારે કમલીવાડાના જગતસિંહ રાજપૂતની કારોબારી અધ્યક્ષ તરીકે વરણી કરાતા તાલુકા ભાજપના પ્રમુખ મંત્રી સહિત કારોબારી સમિતિના તમામ સદસ્યોએ કારોબારી અધ્યક્ષનું મોઢું મીઠું કરાવી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે તાલુકા પંચાયત પાટણના આગામી 2.5 વર્ષ માટેના નવીન કારોબારી અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા જગતસિંહ રાજપૂતે જણાવ્યું કે આગામી 2.5 વર્ષ સુધી તાલુકા પંચાયતના તમામ સદસ્યોના સાથ અને સહકારથી અને તમામના સંકલનથી તાલુકાના તમામ વિકાસના કામો ઝડપથી અને સમયની મર્યાદામાં થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા બાંહેધરી આપી હતી। તાલુકા વિકાસ અધિકારીએ આજરોજ પાટણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિની યોજાયેલી બેઠક અંગે સૌ પ્રથમ કાર્યકારી અધ્યક્ષ અને ત્યારબાદ કારોબારી સમિતિના કાયમી અધ્યક્ષની વરણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આજે તાલુકા પંચાયત પાટણ ખાતે કારોબારી સમિતિની બેઠક મળી, જેમાં કારોબારી સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને રેગ્યુલર અધ્યક્ષની વરણી કરવામાં આવી। સૌ પ્રથમ આચાર્ય સભ્ય દ્વારા કાર્યકારી અધ્યક્ષ માટે રમેશજી જોતાજી ઠાકોરની દરખાસ્ત કરવામાં આવી, જેઓને કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી। ત્યારબાદ રમેશજી જોતાજી કાર્યકારી અધ્યક્ષના અધ્યક્ષપદે કાયમી અધ્યક્ષ તરીકે જગતસિંહ રાજપૂત, જેઓ કમલીવાડાના સદસ્ય છે, તેમને દરખાસ્ત અને ટેકો રજૂ કરવામાં આવ્યો। તેથી હાજર રહેલા તમામ સભ્યો દ્વારા હજુ થયેલ દરખાસ્તને સર્વાનુમતે બહાર રાખવામાં આવી અને આજે તાલુકા પંચાયત પાટણની કારોબારી સમિતિના કાયમી અધ્યક્ષ તરીકે જગતસિંહ રાજપૂતની વરણી કરવામાં આવી। પાર્ટીનો આભાર માનું છું જે મને કારોબારી કેન્દ્રનું જે મને અવસર આપ્યો છે। મારા પ્રમુખ સાહેબ તાલુકા ભાજપના મહેન્દ્ર સંઘાનો આભાર માનું છું, મોરબી મંડળનો આભાર માનું છું, અમારા ઉપપ્રમુખ પ્રમુખનો આભાર માનું છું જે મને સાધી સરકાર રીતે મને સફળ ઉમેદવાર જાહેર કર્યો, એ બધા બધાનો આભાર માનું છું। અમે તાલુકાની ટીમ જે મળીને કોઈને તકલીફ ના પડે અમારા મત વિસ્તારમાં એ બધા સાથે મળીને કામ કરીશું।